સરકારની નવી કેબિનેટ મામલે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાનું નિવેદન સામે આવ્યું છે। નવ રિપીટ મંત્રીમંડળ અમારા રાજકીય જીવનમાં પ્રથમ ઘટના છે। નવા કાર્યકરો ઉત્સાહ સાથે કામ કરશે। જવાબદારી ન સોંપાય ત્યાં સુધી ક્ષમતાનો ખ્યાલ આવતો નથી। સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરશે। નિવેદન આપતા કહ્યું કે રાજનીતિમાં કોઈનું પદ કાયમી રહેતું નથી। જૂના મંત્રીઓ કામ કર્યું છે એટલે જ છ વખત સરકાર બની છે। સિનિયર મંત્રીઓ બદલાય છે પણ પડતા મુકાયા ના કહેવાય। ભારતીય જનતા પાર્ટીના અમારા પોલિટિકલ કેરિયરમાં હિન્દુસ્તાનમાં પહેલો બનાવ છે અને આ નિર્ણય ભારતીય જનતા પાર્ટી જ લઈ શકે। માનનીય પ્રધાનમંત્રી માનનીય અમિતભાઈ અને સી આર પાટીલ સાહેબ અને પાર્ટી એઝ અ હોલ એક એવો નિર્ણય છે જેનાથી નવા લોકોને કામ કરવાનો ઉત્સાહ મળે, એમની ક્ષમતા। ઘણીવાર જ્યાં સુધી કોઈને પદ ના આપીએ અને જવાબદારી ના આપીએ ત્યાં સુધી ક્ષમતા પણ બહાર નથી આવતી, તો એની ક્ષમતાનો પણ ગુજરાતને ઉપયોગ થાય અને એક નવા ઉત્સાહનું વાતાવરણ બને એવા પ્રકારનો આ પ્રયાસ ભારતીય જનતા પાર્ટીનો છે જ। અને જેના કારણે વિભાગીય, ભૌગોલિક, સામાજિક આ બધાને ખ્યાલમાં રાખીને એક પુષ્પગુચ્છ એવું બનાવ્યું છે કે બધાની પાંખડીઓ સુશોભિત હોય તો પુષ્પદંડ સાથે લાગેલી હોય તો એની આખા ગુજરાતને સેવાની સુવાસ મળી શકે એવા પ્રકારનો અમારો પ્રયાસ છે।